હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આઈએસ એજ્યુકેશન ચેનલમાં. તો આજે આપણે જોશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ, કે જેને કઈ રીતે ગુજરાતીમાં વ્યાખ્યાયિત કરી શકાય અને તેને કઈ રીતે આપણે તે કાળને ઓળખી શકાય અને તેની રચના કેવી હોય તે બધી હું આજે તમને ડિટેલમાં માહિતી આપીશ. તો આજે આપણે શરૂઆતમાં જોઈએ તો તેના નામથી આપણે વ્યાખ્યાયિત કરીએ તો પરફેક્ટ, પરફેક્ટ એટલે કે પૂર્ણ, પાસ્ટ એટલે કે ભૂતકાળ, પૂર્ણ ભૂત ટેન્સ એટલે કાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. તો આપણે ગુજરાતીમાં તેને વ્યાખ્યાયિત કરવો હોય કાળને તો કરી શકાય કે ભૂતકાળમાં કોઈ પણ એક ક્રિયા બનતા પહેલા કોઈ એક ક્રિયા પૂરી થઈ ગઈ હોય તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો તેમાં આપણે જોઈએ તો હું ઘરે પહોંચી ગયો તે પહેલા વરસાદ ચાલુ થઈ ગયો હતો, તો હું ઘરે પહોંચ્યો તે એક ક્રિયા થઈ, બીજી ક્રિયા વરસાદ ચાલુ થઈ ગયો હતો, અથવા તો હું ઘરે પહોંચી ગયો પછી વરસાદ ચાલુ થયો, તો તેમાં સંયોજક વપરાય છે જે તેના ઓળખ શબ્દમાં આવે છે. બિફોર એટલે કે પહેલા, આફ્ટર એટલે પછી, વેન એટલે જ્યારે. તો અહીંયા હું કહી શકું કે હું ઘરે પહોંચ્યો તે પહેલા વરસાદ ચાલુ થઈ ગયો હતો, તો તે બિફોર દર્શાવે. ત્યાર પછી આફ્ટર એટલે પછી, તમે આવ્યા ત્યાર પછી મેં ખાઈ લીધું હતું. ત્યાર પછી વેન એટલે જ્યારે, તમે આવ્યા ત્યારે મેં ખાઈ લીધું હતું કે હું કોઈ પણ વસ્તુ ખાતો હતો. તો આવી રીતે તેના મુખ્ય ઓળખ શબ્દો ત્રણ છે, બિફોર, આફ્ટર અને વેન, જે ફરજિયાત યાદ કરી લેવા. ત્યાર પછી રચના આપણે જોઈ, એક્ટિવ રચના હેડ પ્લસ વી થ્રી, હેડ પ્લસ વી થ્રી, જે તમારે ટેન્સ ચેન્જમાં ફરજિયાત કામ લાગશે. ત્યાર પછી પેસિવ રચના છે હેડ પ્લસ બીન પ્લસ વી થ્રી. હવે અહીંયા જો મિત્રો, પૂર્ણ પરફેક્ટ લખેલું ગમે ત્યાં દેખાય એટલે ફરજિયાત બિન આવે, ફરજિયાત બિન આવે. ત્યાર પછી આપણે જોવા જાય ટુ હેડના ભૂતકાળના રૂપો, તો તેમાં આઈ સાથે હેડ, યુ સાથે હેડ, હિસી ઇટ ત્રણેય સાથે હેડ. ત્યાર પછી વી સાથે હેડ, યુ સાથે હેડ અને ધ્યેય સાથે હેડ. ફરીથી આપણે એક વખત જોઈએ કે ભૂતકાળમાં કોઈ પણ એક ક્રિયા બનતા પહેલા કોઈ એક ક્રિયા પૂરી થઈ ગઈ હોય તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે મિત્રો આખે આખા કાળને વ્યાખ્યાયિત કર્યો અને મેં તમને ડિટેલમાં સમજાવ્યું. હવે આપણે આગળ તેના ઉદાહરણ, હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પૂર્ણ ભૂતકાળના અમુક ઉદાહરણ જેમાં ડબલ ક્રિયા દર્શાવાતી હોય, એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને એક ક્રિયા શરૂ થતી હોય. તો હવે જોઈએ તેમાં પહેલું ઉદાહરણ, માય વર્ક હેડ ફિનિશ્ડ બિફોર 10 લાસ્ટ નાઇટ. તો જો અહીંયા જે બિફોર જે એક કન્જક્શન તરીકે, સંયોજક તરીકે કામ કરે છે, જે એક વાક્યને જોડે છે, તો તેમાં આપણે પહેલું જોઈએ માય વર્ક હેડ ફિનિશ્ડ, મારું કામ પૂર્ણ થઈ ગયું હતું. બિફોર 10 લાસ્ટ નાઇટ, રાતના 10 વાગ્યા તે પહેલા મારું કામ પૂર્ણ થઈ ગયું હતું. તો આમાં આપણે જોઈએ તો ડબલ બે ક્રિયા બને છે. પહેલી ક્રિયા માય વર્ક હેડ ફિનિશ્ડ, ક્રિયા નંબર 1. બીજું 10 લાસ્ટ નાઇટ, 10 વાગવાની ક્રિયા. તો અહીંયા જો તો કઈ રીતે આપણે તેને કહી શકાય, મેં ગુજરાતીમાં વ્યાખ્યાયિત કર્યો કે પૂર્ણ ભૂતકાળ કેને કહી શકાય ગુજરાતીમાં, કે ભૂતકાળમાં કોઈ પણ એક ક્રિયા બનતા પહેલા એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય. તો જો અહીંયા પહેલા મારું કામ પૂર્ણ થવાની ક્રિયા બને અને એક 10 વાગવાની ક્રિયા બને હે, તો 10 વાગ્યા તે પહેલા, તો પહેલી ક્રિયા મારું કામ પૂર્ણ થવાની અને બીજી ક્રિયા 10 વાગવાની, અને તેને બિફોર સંયોજકથી જોડવામાં આવે છે. ત્યાર પછી આઈ હેડ ઇટન, મેં જમી લીધું હતું બિફોર યુ કેમ, તમે આવ્યા તે પહેલા મેં જમી લીધું હતું. તો ક્રિયા નંબર 2 અને ક્રિયા નંબર 1, તો પહેલી ક્રિયા થઈ મેં જમી લીધું એટલે કે મારી ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. બિફોર યુ કેમ એટલે કે તમારી આવવાની ક્રિયા થઈ. તો સૌ પ્રથમ હેડ પ્લસ વી થ્રી મૂકવામાં આવે છે અને ત્યાર પછી બીજી જે ક્રિયા બને સંયોજક પછી તેમાં ભૂતકાળનો રૂપ વી ટુ મૂકવામાં આવે છે અને અહીંયા હેડ પ્લસ વી થ્રી મૂકવામાં આવે છે. ત્યાર પછી વાક્ય નંબર 3, આઈ હેડ રીચ્ડ હોમ, હું ઘરે પહોંચી ગયો હતો બિફોર
એટલે કે પહેલા જે એક સંયોજક વાક્ય જોડવાનું કામ કરે એ ટ્રેન. વરસાદ આવ્યો તે પહેલા હું ઘરે પહોંચી ગયો હતો. વરસાદ આવ્યો તે પહેલા હું ઘરે પહોંચી ગયો હતો. તો પહેલી ક્રિયા થઈ મારી ઘરે પહોંચવાની, કે હું ઘરે પહોંચી ગયો હતો, અને બીજી ક્રિયા થઈ વરસાદ આવવાની. તો આવી રીતે આપણે પૂર્ણ ભૂતકાળના સરળ ઉદાહરણ બનાવી શકીએ વાક્ય રચનાને સમજીને. તો આના હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ જોવા હોય તો તમને જે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય તેના પછી નોટ મૂકવાથી વાક્ય નકાર બને. ત્યાર પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદ જે તમને વચ્ચે આપ્યું હોય તેને સૌ પ્રથમ મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ બને. અને ત્યાર પછી વુ વાળું વાક્ય બનાવવું હોય તો જે તમને કર્તા વાક્યમાં આપ્યો હોય તે કર્તાને દૂર કરીને તેની જગ્યાએ WHO વુ મૂકવાથી વાક્ય WHO વુ વાળું વાક્ય બને. ત્યાર પછી વોટ વાળું વાક્ય બનાવવું હોય તો વાક્યમાં જે તમને કર્મ આપ્યું હોય તે કર્મને તમે દૂર કરો એટલે વાક્ય વોટ વાળું બને. ત્યાર પછી વેન વાળું વાક્ય આપ્યું હોય તો તેને સમય બતાવે તો સમયને દૂર કરી એટલે વેન વાળું વાક્ય બને. અને ત્યાર પછી લાસ્ટમાં જોઈએ તો વેર વાળું વાક્ય આપણે બનાવવું હોય તો સ્થળ દર્શક વાક્ય બને. તો તેમાં જે આપણને સ્થળ આપવામાં આવ્યું હોય તેને દૂર કરી એટલે સ્થળ વાળું વાક્ય બને. તે આપણે જોશું આગળના વિડીયોમાં. તો આવા ને આવા ગ્રામરના સરળ વિડીયો જોવા માટે અમારી IAS એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયો લાઈક કરો અને શેર કરો.